नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 ગણિત વિષયનો નવમો ચેપ્ટર એટલે કે માહિતીના નિયમન વિશે માહિતી મેળવવું. તો માહિતી કોને કહેવાય? માહિતીનું નિયમન એટલે શું? તો માહિતી એટલે કોઈ પણ આપણે સામે કે ઇન્ફોર્મેશન શબ્દ વાપરીએ છીએ ઇંગ્લિશમાં માહિતી માટે. માહિતી એટલે જાણકારી, કોઈ વસ્તુ છે. હવે અમુક વસ્તુ એવી છે કે કોઈક લોકોને પસંદ હોય, કોઈક લોકોને પસંદ નથી. તો કેટલા લોકોની વસ્તુ પસંદ છે અને કેટલા લોકોની પસંદ નથી એના વિશેની જે આપણને જાણકારી હોય એને શું કહેવાય? માહિતીનું નિયમન કહેવાય. આપણે માહિતીનો નિયમન શબ્દ છે એના પરથી આપણે જે સામાન્ય રીતે ગ્રાફ આલેખ હોય છે આલેખ દ્વારા માહિતીનું નિયમન કરી શકાય છે. પછી આવે છે ટેબલ એટલે કે કોષ્ટક દ્વારા માહિતીનું નિયમન. તો માહિતીના નિયમનનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરી શકીએ છીએ. તો સામાન્ય રીતે આપણે ક્લાસરૂમ થી ચાલુ કરીએ તો ક્લાસમાં અમુક ગણિત વિષયમાં માર્ક મેળવેલા છે વિદ્યાર્થીએ તો કયા વિદ્યાર્થીઓને વધુ માર્ક છે, કેટલા વિદ્યાર્થીઓને સરખા માર્ક છે, કેટલા વિદ્યાર્થીઓને પૂરા માર્ક છે, એ માર્કની આપણે ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે માહિતીના નિયમન છે ગ્રાફ દ્વારા અથવા તો ટેબલ દ્વારા દોરી શકાય. આ અથવામાં આપણને કોઈ ભોજનની પસંદગી આપેલી હોય કે અમુક લોકોને ભાત ભાવે છે, અમુક લોકોને રોટલી ભાવે છે, અમુક લોકોને આ પ્રકારનું શાક ભાવે છે, તો કેટલા લોકોને કેટલા વિદ્યાર્થીઓને સરખું શાક ભાવે છે એના વિશે જો આપણે ટેબલ બનાવીએ તો આપણે સરળતાથી કહી શકાય. તો એક અલગ અલગ વ્યક્તિને અલગ અલગ આપણને શાક ભાવતા હોય એની જગ્યાએ જે સરખું શાક ભાવે છે એટલા વ્યક્તિઓની સંખ્યા, ધારો કે બટાકાનું શાક છે તો 5 વ્યક્તિને બટાકાનું શાક ભાવે છે એની સંખ્યા, પછી ટામેટાનું શાક હોય તો એ કેટલા વ્યક્તિઓને ભાવે છે એની સંખ્યા, તે આધારે આપણે ગ્રાફ અથવા તો ટેબલ દોરી શકીએ. તો આપણે શરૂઆત કરીએ તો માહિતીનું નિયમન એનો શબ્દ છે આવૃત્તિ. આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન એટલે શું થાય? ચિહ્ન એટલે તો નિશાની. તો આપણે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે કે કેટલા વિદ્યાર્થીઓને મેથમાં પૂરા માટે પૂરા માર્ક થયેલા છે તો એને સંખ્યા છે દર્શાવવા માટે આપણે જે ચિહ્ન એટલે કે જે નિશાની કરીએ છીએ એ નિશાની એટલે શું કહેવાય? આવૃત્તિનું ચિહ્ન. કેટલા વિદ્યાર્થીઓને પૂરા માર્ક આવેલા છે એ શું છે? પ્રકારની આવૃત્તિ છે. અને આવૃત્તિ દર્શાવવા માટે જે નિશાનીનો ઉપયોગ થાય છે એને શું કહેવાય? આવૃત્તિ ચિહ્ન. સામાન્ય રીતે આપણે ગ્રાફ જે ટેબલ દોરવામાં આવે છે એટલે કે કોષ્ટક દોરવામાં આવે છે એમાં આપણે ઊભા લીટા આ પ્રકારનું આવૃત્તિ ચિહ્ન વાપરીએ છીએ. હવે આવૃત્તિ ચિહ્ન વાપરવા માટે આપણે સીધી આ લાઈનનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ આવે ચિત્ર આલેખ આવશે. તો ચિત્ર આલેખ કોને કહેવાય? તો કોઈ ચિત્ર દ્વારા વસ્તુને દર્શાવવામાં આવે તો એને ચિત્ર આલેખ કહેવામાં આવે છે. આવા અલગ અલગ આલેખની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે અને આપણે વ્યવહારમાં કઈ કઈ જગ્યાએ આલેખનો ઉપયોગ કરી શકીએ એના વિશેની માહિતી પણ મેળવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ એક્ઝામ્પલ એકથી. નેક્સ્ટ જોઈએ તો આપણને ક્વેશ્ચન આપ્યો છે કે એક તાલીમ એના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના બૂથના નંબરની માહિતી એકઠી કરેલી છે. તો આપણને આ માહિતી આપેલી છે કેવી છે? તો છઠ્ઠા ધોરણ જે વિદ્યાર્થીઓ જે બૂથ પહેરે છે એ બૂથના નંબરની માહિતી છે. એટલે કે 5, 4, 7, 6, 8 એ બધું શું છે? બૂથના નંબર છે. હવે નેક્સ્ટ શું છે? તેણે મેળવેલી માહિતી નીચે પ્રમાણે છે. એટલે કે એક તારે જે માહિતી ભેગી કરેલી છે, માહિતી એકઠી કરેલી છે, આપણને આ રીતે આપેલી છે. હવે ફર્સ્ટ કામ આપણે શું કરવું છે? આપણે આવૃત્તિ ચિહ્નની મદદથી દર્શાવવાનું છે. તો આપણે પહેલા આવૃત્તિ ચિહ્નની મદદથી દર્શાવશે તેનું ટેબલ તૈયાર થાય તો કઈ રીતે આવે? હવે આપણે શું આપ્યું છે? બૂથના નંબરની માહિતી આપેલી છે. તો પહેલી કોલમમાં શું હશે? બૂથના નંબર. બીજું જે બૂથના નંબર છે આવૃત્તિ ચિહ્ન તરીકે દર્શાવશું. તો બીજું બોક્સ આવશે આવૃત્તિ ચિહ્ન. અને ત્રીજું આવશે કે બૂથના નંબર છે એ કોના નંબર છે? તો છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના નંબર છે. આ જે બૂથના નંબર આપ્યા છે કેના છે? વિદ્યાર્થીઓના છે. તો લાસ્ટ કોલમ આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. ફરીથી જોઈએ તો માહિતી કેના વિશે છે? બૂથના નંબર વિશે. તો પહેલું ટેબલ પહેલું કોલમ આવશે બૂથના નંબર, બીજું આવૃત્તિ ચિહ્ન અને લાસ્ટ આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. હવે જોઈએ તો બૂથના નંબર, તો જ્યારે માહિતી આપેલી હોય ત્યારે સૌથી નાનો અંક અને સૌથી મોટો અંક ગોતવાનો. હવે માહિતીમાં જોઈએ તો સૌથી નાનો અંક 4 છે અને સૌથી મોટો અંક 8 છે.
આપણે માહિતી જોઈએ તો બૂટના નંબર છે કેની વચ્ચે આપેલા છે તો 4 થી 8 ની વચ્ચે તો બૂટના નંબર 4 5 6 7 અને 8 સુધીના છે તો પહેલા બૂટના નંબરમાં શું લખશું 4 5 6 7 અને 8 એટલે કે 4 થી 8 સુધીના નંબર છે ફરી જોઈએ તો આપણે શું આપ્યું છે બૂટના નંબર આપેલા છે તો પહેલા આપણે આકૃતિ જે માહિતી આપેલી હતી એમાં બૂટના નંબર હોય છે તો કઈ કઈ સંખ્યા સુધી છે તો 4 થી 8 સુધી બધી નંબર આવેલા છે આપણે બૂટના નંબરમાં શું લખ્યું 4 થી 8 હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગણીને લખવાની નથી વિદ્યાર્થીઓની સંખ્યા આપણે આવૃત્તિ ચિહ્નમાં લખીને પછી લખવાની છે તો જ્યારે આવૃત્તિ ચિહ્ન લખવું છે તો શરૂઆત કઈ રીતે કરવાની સામાન્ય રીતે જોઈએ તો આવૃત્તિ ચિહ્નને આપણે ઉભા લીટા વડે દર્શાવીએ છીએ આવૃત્તિ ચિહ્નમાં પાંચ પાંચના જૂથ બનાવવામાં આવે છે તો એક બે ત્રણ અને ચાર લીટા થઈ ગયા જો પાંચમું વળી પાછું એની એક સંખ્યા તો શું કરવાનું એમ આઠું લીટું કરવાનું તો આઠું લીટું અને ચાર જે જૂથ બને ત્યારે શું કહેવાય પાંચ એવી રીતે જેટલા લીટા હોય એટલે કે જેટલી આવૃત્તિ ચિહ્ન હોય એની સંખ્યા આપણે ગણીને લખવાની છે જો આપણે આ રીતે આવૃત્તિ ચિહ્ન કરતા હોય તો સંખ્યા ગણવામાં આપણને ભૂલ પડવાની શક્યતા વધારે છે એટલા માટે આપણે આવૃત્તિ ચિહ્ન સીધા લીટા કરવાની જગ્યાએ પાંચ પાંચના જૂથ બનાવીએ તો એક જૂથ પછી એક બે ત્રણ અને ચાર અને પછી વળી આડું લીટું મળે એટલે પાંચમું એટલે પાંચમું બે જૂથ ફરીથી એવી રીતે રિપીટ કરીએ તો એક બે ત્રણ ચાર અને પાંચનું જૂથ જો માહિતી આપણને આવૃત્તિ માહિતીમાં માત્ર ચાર સંખ્યા આપણને ચાર આપ્યું છે એ નવ વખત આવતું હોય ધારો કે આમાં કેટલી વખત આવે છે આપણે પછી જોશું પણ માત્ર નવ વખત આપ્યું હોય તો કઈ રીતે એનું જૂથ બનાવી શકાય તો એક બે ત્રણ ચાર અને પાંચમું ક્રોસ લાઇનમાં એટલે પાંચમું એક જૂથ બની ગયું પછી છ સાત આઠ અને નવ હવે આપણે આ રીતે ગણવું હોય તો આપણે સરળતાથી કરી શકીએ કે આ પાંચમું જૂથ છે એક જૂથ છે એના પાંચ સંખ્યા આવશે અને બીજા જૂથના ચાર તો પાંચ અને ચાર નો સરવાળો કરીએ તો નવ મળે તો આપણને માહિતીમાં ચાર કેટલી વખત આપેલા હોય નવ વખત એટલે જોઈએ વ્યવસ્થિત દાખલો કરીને કઈ રીતે આવે છે તો શરૂઆત કરીએ માહિતી છે આપણે ગણીને લખવાની નથી જો ગણીને લખો તો લખી શકાય પણ એમાં ભૂલ થવાની શક્યતા રહે એટલે શરૂઆત કરવાની ચલો પહેલા શું આપ્યું છે આપણને પાંચ આપ્યું છે બૂટના નંબર કેટલા આપ્યા છે પાંચ તો બૂટના નંબરમાં જોવાનું પાંચ તો પાંચની સામે એક આવૃત્તિ ચિહ્ન કરવાનું હવે ચાર આપ્યા છે તો ચારની સામે એક આવૃત્તિ ચિહ્ન આવશે ફરીથી કેટલા આપ્યા છે પાંચ તો પાંચની સામે એક આવૃત્તિ ચિહ્ન હતું એની બાજુમાં બીજું આવૃત્તિ ચિહ્ન નેક્સ્ટ એ રીતે કરશું ધામ ચાર આપેલા છે તો ચાર પાસે એક લાઈન કરશું ફરીથી કેટલા આપ્યા છે પાંચ તો પાંચ પાસે એક આવૃત્તિ ચિહ્ન દોરશું નેક્સ્ટ આપ્યા છે સાત તો સાતની સામે એક આવૃત્તિ ચિહ્ન કરવાનું એ જ રીતે બધા બૂટના નંબર આપ્યા છે એ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન કરતું જવાનું નેક્સ્ટ આપ્યા છે બીજી વાર સાત બીજી વાર સાતની સામે આવૃત્તિ ચિહ્ન આવશે નેક્સ્ટ આપ્યા છે છ ફરીથી બીજી વાર છ છે તો બીજી વાર છ ની સામે આવૃત્તિ ચિહ્ન પછી નેક્સ્ટ લાઈન પાંચ પાંચની સામે આવૃત્તિ ચિહ્ન પછી આપ્યા છે આઠ આઠની સામે આવશે સાત છે તો સાતની સામે નેક્સ્ટ આગળ જોવાનું જો પાંચમું આવૃત્તિ ચિહ્ન આવે તો આપણે ક્રોસ મારી અને એક જૂથ બનાવી નાખવાનું તો નેક્સ્ટ શું આપ્યું છે છ તો છ ની સામે ત્રીજું આવૃત્તિ ચિહ્ન આવ્યું પછી સાત તો સાત ની સામે ચોથું આવૃત્તિ ચિહ્ન આવ્યું હવે નેક્સ્ટ શું આપ્યું છે પાંચ હવે પાંચ પાસે ઓલરેડી ચાર તો આવૃત્તિ ચિહ્ન આવી ગયા છે પાંચમું આવૃત્તિ ચિહ્ન જોઈએ છે એટલે શું કરવાનું એને ક્રોસ કરવાનું એટલે કે આ શું મળ્યું એક જૂથ બની ગયું હવે જૂથમાં જોઈએ તો ટોટલ પાંચ લાઈન આપેલી છે ચાર ઉભી અને એક ક્રોસ લાઈન એટલે કે આડી લાઈન તો આ પાંચને આવૃત્તિ ચિહ્ન છે એનું કેટલું જૂથ મળ્યું આપણને એક જૂથ મળ્યું એક જૂથમાં પાંચ આપણે સંખ્યા ગણવાની હવે નેક્સ્ટ જોઈએ તો શું આવ્યું સાત તો સાતમાં એ જ રીતે છે ચાર આવી ગયા અને સાત પાંચમી વાર આવ્યું એટલે ક્રોસ હવે ફરીથી ચાર આવ્યા તો ચાર સામે ફરીથી સાત આવ્યા ફરીથી સાત આવ્યા તો બીજી વાર જૂથ બનાવવાનું શરૂઆત કરે એટલે કે થોડી જગ્યા રાખીને ફરીથી જૂથ બનાવવાની શરૂઆત કરશું
કે આ એક જૂથ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે પાંચ એના ગામ થઈ ગયા છે, એના એક્સ્ટ્રા એટલે એનાથી વધારાનું એક આપણને નવું મળ્યું. નેક્સ્ટ છ, તો છ સામે એક જૂથ, વળી પાછું છ આવશે, તો છ માં ચાર લાઈન હતી, બીજી વાર છ આવ્યા એટલે આડી લાઈન આવશે, એટલે કે વળી પાછું છ નું એક જૂથ મળી ગયું. ફરીથી છ આપેલા છે તો એક આવૃત્તિ ચિહ્ન આવશે. નેક્સ્ટ પાંચ, તો પાંચ નું એક જૂથ તો કમ્પ્લીટ છે, બીજા જૂથ બનાવવાની શરૂઆત કરશે એટલે શું કરશું, ફરીથી એક આવૃત્તિ ચિહ્ન, થોડી જગ્યા મૂકીને બીજું જૂથ બનાવવાની શરૂઆત કરવાની. બીજી વખત પાંચ છે એટલે કે બીજી વખત ચાર આપેલા છે તો ચાર, કેમ કે ત્રણ હતા તો આપણે વધારે એક લખી શકીએ, તો ચાર વખત ચાર થઈ ગયા. ફરી શું આવ્યું, છ, છ પાસે બીજી વાર છ, બીજી આવૃત્તિ ચિહ્ન. પછી આઠ આપેલા છે તો આઠ પાસે ફરીથી છ છે તો છ, કેમ કે ચાર થઈ ગયા. હજી જો નેક્સ્ટ ફરી છ આવે તો આપણે બધીને ક્રોસ કરી શકાય. પછી એ પૂછે ચાર, તો ચાર પાસે ચાર હતા અને પાંચમાં આવે એટલે શું કરશું, એને ક્રોસ કરશું એટલે એ ચારનું એક જૂથ કમ્પ્લીટ. નેક્સ્ટ આપ્યો છે સાત, તો સાત પાસે બીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવશું. પછી આવી પાસે પાંચ, તો પાંચ પાસે વળી પાછું એક આવૃત્તિ ચિહ્ન, અને પછી આવી પાસે છ, તો છ માં ચાર હતા વળી એ કહ્યું એટલે પાંચ, તો છ ના કેટલા આવૃત્તિ જૂથ થયા, ચિહ્નનું જૂથ થયા બે મળ્યા. ફરીથી જોઈએ, આપણે પહેલેથી શું કરવાનું, નંબર જોતા જવાના, જે ગુણના નંબર હોય એની સામે આવૃત્તિ ચિહ્ન એક એક મૂકતું જવાનું. હવે આપણે જોઈએ તો આવૃત્તિ ચિહ્ન છે એના ઉપરથી વિદ્યાર્થીઓની સંખ્યા, ખાસ ધ્યાન રાખવાનું, ચાર સીધી લાઈન થાય પાંચમી એની સંખ્યા રિપીટ થશે તો શું આવશે, ક્રોસ, એટલે કે આડી લાઈન આવશે. આડી લાઈનનો મતલબ શું, તો કે એક જૂથ પૂરું થયું. હવે નેક્સ્ટ જોઈએ તો શું છે, વિદ્યાર્થીઓની સંખ્યા, તો આવૃત્તિ ચિહ્નને મદદથી વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે. તો ચાર છે તો ચારમાં એક જૂથ છે, તો એક જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ થાય, પાંચ, કેમ કે એક જૂથ એટલે કેટલા લીધા થશે, ચાર ઊભા અને એક ક્રોસ લાઈન એટલે કેટલા થશે, પાંચ લાઈન થશે. તો ચાર બૂટ નંબર ચાર છે તો જેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા કેટલી છે, પાંચ, તો કહી શકાય કે પાંચ વિદ્યાર્થીઓ ચાર નંબરના બૂટ પહેરે છે. નેક્સ્ટ શું આપ્યું છે, પાંચ, તો પાંચ નંબરના બૂટ કેટલા વિદ્યાર્થીઓ પહેરે છે, તો એક જૂથ હતું એના કેટલા મળ્યા, પાંચ, અને બીજા જૂથના ત્રણ, તો લખી શકીએ પાંચ પ્લસ ત્રણ બરાબર આઠ. તો આઠ વિદ્યાર્થીઓ એવા છે જે પાંચ નંબરના બૂટ પહેરે છે. હવે નેક્સ્ટ છ નંબર, તો બે જૂથ બન્યા છે, તો પાંચ પ્લસ પાંચ બરાબર દસ, તો દસ વિદ્યાર્થીઓ એવા છે જે છ નંબરના બૂટ પહેરે છે. હવે સાતમું જોઈએ, તો એક જૂથ છે એના કેટલા આવશે, પાંચ પ્લસ આ બે લાઈન છે એટલે કે બે આવૃત્તિ ચિહ્ન છે એના બે, તો પાંચ વત્તા બે એટલે સાત. હવે નેક્સ્ટ આઠ નંબર છે, તો આઠમાં કેટલી લાઈન છે આવૃત્તિ ચિહ્ન, બે, તો બે. શું કર્યું આપણે, જે આવૃત્તિ ચિહ્નમાં જે સંખ્યા હતી એના પરથી આપણે વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરીએ. હવે બધા વિદ્યાર્થીઓની સંખ્યા જે મળી છે એનો સરવાળો કરીએ, સરવાળો કેટલો મળે, તો આ બધા અંકનો સરવાળો કરીએ એટલા અંક મળે. ધારો કે ત્રણ લાઈન છે, તો ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ અઠ્યાત્રીસ ને બત્રીસ, આ બધા અંકોનો સરવાળો કેટલો મળ્યો, બત્રીસ. જો આ વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો બત્રીસ મળે તો આપણને ખ્યાલ આવે કે બંને કોઈ અંક છૂટી જતો નથી. તો સરવાળો કરીએ, આઠ ને દસ પંદર ને પાંચ વીસ, વીસ ને દસ ત્રીસ ને બે બત્રીસ. તો વિદ્યાર્થીઓની સંખ્યા અને અંકોની સંખ્યા બંને કેવી મળી, સરખી. તો આપણે જેટલા વિદ્યાર્થીઓ આપેલા છે એ બધા વિદ્યાર્થીઓ આવૃત્તિ ચિહ્નમાં દર્શાવી દીધા. હવે આપણને જે ટેબલ મળ્યું છે, જે કોષ્ટક મળ્યું છે, એના પરથી આપણને કોઈ ક્વેશ્ચન પૂછે ક્યાં કેટલા વિદ્યાર્થીઓ છ નંબરના બૂટ પહેરે છે, તો આપણે જો અહીંયા છ નંબર છે અને અહીંયા શું આપ્યું છે, વિદ્યાર્થીઓની સંખ્યા, તો છ નંબર સામે કેટલા વિદ્યાર્થીઓ છે, દસ વિદ્યાર્થીઓ, તો કહી શકાય કે દસ વિદ્યાર્થીઓ છ નંબરના બૂટ પહેરે છે. તો ક્યાં નંબરના બૂટ સૌથી ઓછા વિદ્યાર્થીઓ પહેરે છે, તો આપણે શું કીધું કે ક્યાં નંબરના બૂટ એટલે નંબર શોધવાનું છે, અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ પહેરે છે, તો આમાં જોવાનું વિદ્યાર્થીની સંખ્યા સૌથી ઓછા કેવા છે, બે માં. હવે બે છે બૂટ નંબર ક્યાં છે, આઠ માટે છે, તો કહી શકાય કે આઠ નંબરના બૂટ
સૌથી ઓછા વિદ્યાર્થીઓ પહેરે છે પછી એવું પણ પૂછી શકે કે ત્રણ સોરી ચાર નંબરના બુટ ક્યારે કેટલા વિદ્યાર્થીઓ પહેરે છે તો ચાર નંબરના બુટ કેટલા વિદ્યાર્થીઓ છે પાંચ વિદ્યાર્થીઓ તો આ રીતે આપણે જે ટેબલ છે એને આવૃત્તિ ચિહ્નમાં દર્શાવી જે ટેબલ બનાવ્યું છે એના આધારે આપણે સરળતાથી પ્રશ્નના જવાબ આપી શકીએ જો આ જ પ્રશ્ન આપણને પૂછવામાં આવે અને આપણને આ જો આવૃત્તિમાંથી ગોતવામાં આવે તો ગોતવામાં થોડો પ્રોબ્લેમ થાય અને વાર લાગે એટલે જો આપણે ટેબલ બનાવીએ તો આપણે ફટાફટ એનો આન્સર આપી શકીએ તો આ જ રીતે આપણે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ આવ્યું છે શ્રેણી છ ના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે આપેલી છે તો શ્રેણી છ એટલે છઠ્ઠા ધોરણના જે વિદ્યાર્થીઓ છે ત્રીસ વિદ્યાર્થીઓ છે એને મીઠાઈ જે છે અલગ અલગ મીઠાઈ પસંદ કરેલી છે એને આપણને માહિતી આપેલી છે એના આધારે આપણે માહિતીનું ટેબલ બનાવવાનું છે તો જોઈએ તો પેલા મીઠાઈ વિદ્યાર્થીની સંખ્યા કેટલી હતી કે સ્ત્રી એટલે જે આપણે આવૃત્તિ ચિહ્ન પરથી વિદ્યાર્થીઓની સંખ્યા લખી અને બધાનો સરવાળો કરી તો ચાર કેટલો મળવો જોઈએ ત્રીસ હવે જોઈએ તો આપણને મીઠાઈ તો મીઠાઈ કઈ કઈ આપેલી છે તો પેલા આપ્યું છે લાડુ પછી બરફી પછી જલેબી ને લાસ્ટ આપ્યું છે રસગુલ્લા આ સિવાય કોઈ મીઠાઈ આપેલી નથી તો પેલા મીઠાઈ હતી તો જે જે મીઠાઈના નામ આપેલા તે બધી મીઠાઈના પેલા આપણે નામ દર્શાવી દીધા હવે શું કરવાનું છે આવૃત્તિ ચિહ્ન તો આવૃત્તિ ચિહ્ન જેમ આપણે આગળ નંબર લખતા હતા એ જ રીતે ગોતવાના છે જે મીઠાઈ આવી હોય એની સામે આવૃત્તિ ચિહ્ન એ મૂકવાનું ચલો પેલું આવ્યું છે લાડુ તો લાડુ સામે આવૃત્તિ ચિહ્ન આવશે નેક્સ્ટ આવ્યું છે બરફી બરફી સામે ફરીથી શું આવ્યું છે લાડુ એટલે લાડુ સામે એક આવૃત્તિ ચિહ્ન હોય બીજું મૂકવાનું પછી આપ્યું છે જલેબી તો જલેબી સામે આવૃત્તિ ચિહ્ન નેક્સ્ટ આવ્યું છે લાડુ તો વળી પાછું ત્રીજું આવૃત્તિ ચિહ્ન પછી એક વચ્ચે રસગુલ્લા તો રસગુલ્લા સામે આવૃત્તિ ચિહ્ન આ રીતે બધી આપણને મીઠાઈ છે એને પ્રમાણે આવૃત્તિ ચિહ્ન લખતું જાણ નેક્સ્ટ આવ્યું છે જલેબી પછી છે લાડુ પછી આવ્યું છે બરફી પછી આવ્યું છે રસગુલ્લા પછી લાડુ હવે લાડુમાં ઓલરેડી ચાર આવૃત્તિ ચિહ્ન તો હતા જ તો પાંચમું આવૃત્તિ ચિહ્ન મારે એટલે શું આવશે જૂથ બનાવવાનું એટલે કે ક્રોસ કરવાનું કશું મળ્યું આપણને પાંચ વિદ્યાર્થીઓ તો ઓલરેડી લાડુ પસંદ આવી ગયા છે આપણે જેટલા વિદ્યાર્થીઓ ગયા એમાંથી કેટલાને છે પાંચ વિદ્યાર્થીઓને લાડુ પસંદ છે પછી આને પછી વધારે હોય તો શું કરવાનું બીજું આવૃત્તિ ચિહ્ન બનાવવાનું ચલો પછી શું આવ્યું છે જલેબી પછી બીજી વાર આવ્યું છે જલેબી પછી રસગુલ્લા ફરીને શું આવ્યું છે લાડુ તો એક આવૃત્તિ ચિહ્ન બની ગયું તો નેક્સ્ટ શું આવશે થોડી જગ્યા મૂકીને બીજું આવૃત્તિ ચિહ્નનું જૂથ શરૂઆત કરવાની ચલો પછી રસગુલ્લા પછી જલેબી ચલો જલેબીમાં ચાર આવૃત્તિ ચિહ્ન આવી ગયા તો એટલે પાંચમું આવે એટલે શું કરવાનું ક્રોસ કરવાનું પછી લાડુ રસગુલ્લા તો સેમ રસગુલ્લામાં ચાર આવી ગયા છે પાંચમું આવે એટલે ક્રોસ કરવાનું પછી લાડુ લાડુ બે વખત આવશે તો બે આવૃત્તિ ચિહ્ન પછી શું આપ્યું છે બરફી બરફી ત્રણ પછી બે વખત રસગુલ્લા બે વખત રસગુલ્લા પછી આવે છે જલેબી તો જલેબીમાં એક આવૃત્તિનું જૂથ બની ગયું છે નેક્સ્ટ થોડી જગ્યા મૂકીને બીજું જૂથ શરૂઆત કરશું પછી રસગુલ્લા પછી આવે છે લાડુ તો ચાલો લાડુમાં બીજું જૂથ બનાવે એમાં ચાર થઈ ગયા હતા તો પાંચમો હશે ક્રોસ પછી છે રસગુલ્લા પછી છે જલેબી લાસ્ટમાં લાડુ તો ત્રીજા જૂથની શરૂઆત કરશું કે શું કર્યું આપણે પહેલાં જે મીઠાઈ હતી બધી મીઠાઈના નામ દર્શાવી દીધા આવૃત્તિ ચિહ્ન માટે શું કર્યું એક એક મીઠાઈ નીચે અંડરલાઈન કરતા ગયા એના જે આવૃત્તિ મીઠાઈ હતી એની સામે આવૃત્તિ ચિહ્ન મૂકતા ગયા ચાર આવૃત્તિ ચિહ્ન થાય એટલે પાંચમી આવૃત્તિ તેની આવે એટલે શું કરવાનું ક્રોસ કરીને જૂથ બનાવી દેવાનું કેમ કે જો તમે લાડુમાં કેટલા છે પાંચ પ્લસ પાંચ પ્લસ એટલે અગિયાર થાય છે તો અગિયાર તમે આવૃત્તિ ચિહ્ન ડાયરેક્ટ સીધી લાઈન કરો તો આપણને શું મળે સોરી
गणतरी में शू थे भूल थानी शक्यता रहे थे शू करवा कि पांच पांच ना जूथ बनावा हम शू आ विद्यार्थियों की संख्या तो विद्यार्थियों की संख्या क्या थी लखवा आवृत्ति चिन्ह पर थी तो पांच प्लस पांच प्लस एक थे पांच प्लस पांच प्लस एक के पास अगियार पांच पांच ना बे जूथ एक एक्स्ट्रा पची बर्फी में के त्रण जलेबी में पांच छ रसगुल्ला में पांच छ सात आठ ने नौ चलो बधा ना सरवाळो करे तो केटलो मळवो छे आपणे त्रीस विद्यार्थी आपेला हता तो त्रीस सरवाळो मळवो छे अगियार प्लस नौ एटले वीस सात प्लस त्रण एटले दस तो वीस ने दस त्रीस तो सरवाळो त्रीस मळ्यो एना आधारे आपणे कही शकीए कि आपणे कोई पण विषय छोड्या वगर बधा ना आवृत्ति चिन्ह दर्शाएलू छे जो हजी तमारे क्वेरी होय कंई सोल्व करवो तो शुं करवानुं अगियार छे तमे बतावो के लाडू की संख्या अगियार आवे छे के नहीं पची बर्फी है तो त्रण वक्त बर्फी आए थे कि नहीं चेक करवा आज रीते बधु आप चेक करिए तो अपने सेम आ संख्या मे तो आप आवृत्ति टेबल बने भी साचु हम जो टेबल है आप क्वेश्चन आंसर आप कही सकते सौथी वधु पसंद करती विद्यार्थी द्वारा सौथी वधु पसंद कराती मिठाई कई है तो विद्यार्थी द्वारा सौथी वधु पसंद कराई मिठाई एटले कि कई मिठाई सौथी वधारे विद्यार्थी ने भावे छे तो आम जुए तो अगियार अगियार सौथी वधारे छे तो अगियार केना माटे छे लाडू माटे तो लाडू ए सौथी वधु पसंद कराती मिठाई छे पछी कि सौथी ओछी पसंद कराती मिठाई कई छे तो सौथी ओछी केली छे त्रण तो त्रण मां शुं आवे छे बर्फी तो बर्फी सौथी ओछा विद्यार्थीओने पसंद छे आपणे ग्रुप क्वेश्चन पर पूछ सके कि मात्र नौ विद्यार्थीओने कई मिठाई पसंद छे पर नौ विद्यार्थी ने कई विषय पसंद है रसगुल्ला तो अपने जो टेबल है एना आधार में सरलता से क्वेश्चन आंसर कर सकते चलो नेक्स्ट जो है तो आ शू तो आप अत्यारुधी जो आपने आवृत्ति सॉरी महिती आपेली आवृत्ति चिन्ह दर्शाई हम नेक्स्ट आप जुए तो चित्र आलेख को कहवा चित्र आलेख ने अपने टेबल में कई रीते दर्शाई सकते हम नेक्स्ट जुए तो चित्र आलेख को कहवा सामान्य रीते विशाल माहिती दर्शावा माटे विशाल माहिती दर्शावा माटे आपणे पहेला જોઈએ તો આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો હવે આવૃત્તિ ચિહ્ન માત્ર 15 20 કે પછી 30 નાની આવૃત્તિ માટે નાની માહિતી માટે આપણે દર્શાવી શકાય પણ જો એ જ જગ્યાએ 70 80 90 એની સંખ્યા હોય તો આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવવાની જગ્યાએ તો 10 માટે કે 20 જૂથ માટે કોઈ ચિત્ર દર્શાવીએ તો આપણે સરળતાથી એની રજૂઆત કરી શકીએ लेकिन कोई अपने को एक गाम है एम 70 की 80 वृक्षों से आप आवृत्ति चिन्ह वगैरह दर्शाइए तो 70 ने अपने सामान्य रीते भाग पड़िए तो पांच पांच ना जूथ बनाए तो घना बदा जूथ बने आ रीते आप 70 ना भाग पड़िए तो पांच पांच ना जूथ घना बदा बन सर जो पांच पांच ना जूथ की जगह कोई एवं चित्र आप दर्शाए कि जेने आप समूह एट के 10 अथवा 20 मे चित्र उपयोग कर सके तो चित्र आलेख शू है कि विस्तार माहिती ने दर्शावा जे आवृत्ति चिन्हनो उपयोग न करो हो तो एनी जगह कोई चित्र दर्शाई अपने आलेख दर्शाई सके तो चित्र आलेख में जो आप आगे तो कई रीते चित्र आलेख की रजूआत कर सके तो शू आप कि जुदा जुदा छ गाम वृक्षों की संख्या नीचे प्रमाण है अलग अलग छ गाम आप तो ए बी सी डी ई और एफ तो छ अलग अलग गाम आप वृक्षों की संख्या आपेली है हम क्या क्या वृक्षों से आपने कीधेलु नहीं मृक्षों की गणतरी कर संख्या आपेली है शू क्यूँ कि एक आकृति है एना बराबर 10 वृक्ष दर्शावाना है पेलू गाम जो है तो अपने 90 आपेला है तो हम अपने 90 दर्शाए आवृत्ति चिन्ह की मदद थी तो 19 सॉरी 18 वक्त आप पांच पांच ना जूथ बनावा पड़े एनी जगह शू क्यूँ अपने एक जूथ नहीं लखवा मात्र शू करवा छे के 10 वृक्ष दर्शावा छे एक आकृति मात्र दोरी नाखवानी छे हवे ते पछी चित्र आलेख तैयार करो तो आपणे जे आप्यु छे माहिती एना पछी आपणे चित्र आलेख दर्शावानो छे तो पहेला जोईए तो आपणे केनी वस्ती आपे सॉरी केनी माहिती आपेली छे तो 8 ગામના વૃક્ષોની માહિતી આપેલી છે તો પહેલા શું આવશે સોરી 6 ગામના વૃક્ષોની માહિતી આપેલી છે તો પહેલા 6 ગામ આવશે તેનો આપણે ટાઇટલ શું માં ગામ પછી તેની સંખ્યા આપેલી તો વૃક્ષોની તો બીજું ટાઇટલ પર વૃક્ષોની સંખ્યા પણ આપણે વૃક્ષોની સંખ્યા આવૃત્તિ ચિહ્નમાં દર્શાવવાની નથી કેમાં દર્શાવશે ચિત્રમાં તો લખો વૃક્ષોની સંખ્યા ચિત્રો દ્વારા દર્શાવશે કે ચિત્રો
ને ચિત્ર છે તો શું કીધું છે એક વૃક્ષ બરાબર સોરી એક આકૃતિ જે ચિત્ર દર્શાવે એના બરાબર 10 વૃક્ષ દર્શાવવાના છે તો શરૂઆત કરીએ તો ગામ આપણે એ થી એ સુધી નાખેલા છે તો મેં ગામ દર્શાવી દીધા છે એ થી એ હવે પહેલું શું આપ્યું છે વૃક્ષો હવે 90 વૃક્ષો છે તો આપણે એક વૃક્ષ બરાબર એક ચિત્ર બરાબર 10 વૃક્ષ દર્શાવવા છે તો આપણે 90 દર્શાવવા છે તો 10 20 આપણે શું કીધું છે 90 દર્શાવવા છે વૃક્ષો એક વૃક્ષ બરાબર શું છે 10 તો આપણે લખી શકાય 9 × 10 એટલે 90 ના શું ભાગ પડ્યા 10 ને આપણે 9 વખત લખીએ તો શું મળે છે આપણે 90 મળે છે એટલે કે આપણે જે વૃક્ષનું જે ચિત્ર આપેલું છે એક ચિત્ર બરાબર 10 વૃક્ષ આપેલા છે તો આપણે શું કર્યું 10 20 30 40 50 60 70 80 અને 90 એટલે કે 9 વૃક્ષ દર્શાવ્યા એટલે આપણને શું મળ્યા એ ગામમાં 90 વૃક્ષ મળી ગયા તો નેક્સ્ટ 75 વાળાથી કરી પેલા 60 ભરો કરી કે 3 વગ્રામ છે એમાં 60 વૃક્ષો છે તો 60 ના શું ભાગ પડશે 6 × 10 એટલે કે 6 × 10 નો મતલબ શું થશે કે 10 નું જે એક વૃક્ષ છે કેટલી વાર લખવાનું છે આપણે 6 વખત લખવું ચાલો 10 20 30 40 10 × 4 તો 10 + 10 એટલે 20, 30 અને 40 આપણે ઈ ગામમાં 40 એટલે કે 4 આકૃતિ ચિત્ર જોવા મળે છે નેક્સ્ટ એફ ગામમાં કેટલા આપ્યા છે 80 80 એટલે કેટલા વૃક્ષ થશે 8 ચિત્ર થશે 10 20 30 40 50 60 6 × 10 = 60 નેક્સ્ટ 4 × 10 = 40 હવે 10 વડે શા માટે ગુણા કેમ કે 10 એક આકૃતિ બરાબર કેટલા વૃક્ષો આપેલા છે આપણે 10 વૃક્ષો આપેલા છે એટલે માટે જેટલી આકૃતિ હતી એને આપણે 10 વડે ગુણ્યા એટલે આપણને ગામના વૃક્ષની સંખ્યા મળી ગઈ હવે જે બાકી રહેતા તે જોઈએ તો 75 થી આપણે ડાયરેક્ટ 10 વડે ભાગી શકતા નથી તો આપણે લખી શકાય 7 × 10 એટલે કે 70 મળી ગયા 70 માં 5 ઉમેરી દેવાના હવે 70 માં 5 શા માટે ઉમેરાય કેમ કે આપણને 5 છે શું છે 10 ના અડધા છે એટલે કે 10 નું આપણે એક વૃક્ષ છે એટલે કે અડધું વૃક્ષ તો એનો મતલબ શું થશે 5 ગણી શકાય જોઈએ તો 70 એટલે શું થશે 7 નું 1 2 3 4 5 6 અને 7 સાત એટલે શું થયા 70 વૃક્ષ છે હજી આપણે કેટલા જોઈએ છે 5 જોઈએ છે ને 70 + 5 એટલે કે 70 એટલે 7 વૃક્ષ તો જોઈએ ને 5 એટલે શું થશે 10 ને 2 વડે ભાગી તો આપણને જવાબ કેટલો મળે છે 5 10 એટલે કે આખું વૃક્ષ આપણે માત્ર 5 જોઈએ છે તેનું શું કરશું અડધું કરશું કશું મળ્યું આપણે અડધું વૃક્ષ જોયું એ ફરીથી જોઈએ તો 7 એટલે શું થશે 70 વૃક્ષ તો આપણને મળી ગયા છે પણ માત્ર પ્લસમાં 5 છે એટલે કે અડધું વૃક્ષ છે તો અડધું આપણે આ રીતે દર્શાવી શકીએ હવે નેક્સ્ટ જોઈએ તો 85 તો 85 ને પેલા ભાગ પડે તો 80 + 5 80 એટલે કેટલા થશે 8 વૃક્ષ
અને પ્લસ 5 એટલે કે અર્ધ ગ્રુપ તો 80 દર્શાવે છે ના 1 8 ગ્રુપ દર્શાવે એટલે શું કે એનો મીનિંગ 8 અને પ્લસ 5 એટલે શું છે 10 નું અડધું તો 10 એટલે આખો ગ્રુપ છે તો 5 એટલે કેટલો થશે અડધો ગ્રુપ થશે તો આપણે જ્યારે પણ આ રીતે અડધું સંખ્યા આવતી હોય ત્યારે શું કરવાનું ધારો કે આપણને એક રાઉન્ડ બરાબર 6 આવ્યા છે હવે તમારી પાસે માત્ર 3 જ છે તો શું કરવાનું અડધું રાઉન્ડ કરવાનું અડધું રાઉન્ડ એટલે શું થશે 3 થશે કેમ કે આખું રાઉન્ડ શું છે 6 છે તો 6 ભાગ્યા 2 એટલે શું થાય 3 થશે તો જ્યારે ચિત્ર આલેખમાં તમને કોઈ પૂરી સંખ્યા ન દર્શાવવામાં આવી હોય કેમ કે પૂરું દર્શાવે તો આપણે કોઈ રીતે ભાગ પાડે સરખા નથી એટલે અડધું દર્શાવવું એટલે શું કરવું જે આપણે આકૃતિ આપ્યું છે જે ચિત્ર આપ્યું છે એનો અડધો ભાગ દર્શાવવાનો રહેશે ચલો ગણતરી કરીએ તો આપણે બી છે બી પાસે કુલ કેટલા વૃક્ષના ચિત્રો છે આપણે વૃક્ષની સંખ્યા કેટલી છે 75 છે પણ ચિત્રની સંખ્યા કેટલી છે ગણ લઈએ તો શું કરશું તો 1 2 3 4 5 6 7 અને અડધું છે પણ ચિત્ર છે એટલે માટે શું આવશે 8 ચિત્રો તેમ આમાં પણ એ રીતે થશે 3 6 7 8 અને 9 ચિત્રો હવે આકૃતિમાંથી તમને ક્વેશ્ચન પૂછે કે ચિત્ર આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો તો આપણને પૂછે કે બી ગામના વૃક્ષો દર્શાવવા માટે કેટલા ચિત્રોની જરૂર પડે છે તો બી ગામના વૃક્ષો દર્શાવવા માટે કેટલા 8 ચિત્રોની જરૂર પડશે કેમ કે આપણને જે અડધું છે પણ ચિત્ર છે એટલા માટે ચિત્રોની સંખ્યા ગણતા હોય ત્યારે દરેક વૃક્ષની સંખ્યા ગણવાની તો બી ગામના ચિત્રો દર્શાવવા માટે 8 ચિત્રોની જરૂર પડશે એ જ રીતે પૂછે કે એફ ગામના ચિત્રો દર્શાવવા માટે કેટલા ચિત્રોની જરૂર પડશે એસ નામના ચિત્રો કેટલા થશે 80 થશે 80 વૃક્ષ છે એટલે ચિત્ર કેટલા થશે 8 એસ નામના વૃક્ષના ચિત્ર દર્શાવવા માટે 8 ચિત્રોની જરૂર પડશે તેમ બી ગામના 85 વૃક્ષો દર્શાવવા માટે કેટલા ચિત્રોની જરૂર પડશે તો બી ગામના 85 વૃક્ષો દર્શાવવા માટે 9 ચિત્રોની જરૂર પડશે આ રીતે આપણે ચિત્ર આલેખ પરથી જે વૃક્ષોની સંખ્યા છે આપણે દર્શાવી હવે આ જ પ્રશ્નમાં જો તમને આવૃત્તિ ચિહ્નની મદદથી પૂછે તો તમારે 90 દર્શાવવા માટે ઘણી બધી આવૃત્તિઓ દર્શાવવી પડે ચલો હવે નેક્સ્ટ જોઈએ આજે આપણે શું જોયું કે માહિતીનો નિયમ એટલે કે તે ગ્રાફ છે આલેખ છે એને કઈ રીતે દર્શાવી શકાય તો આલેખમાં આપણે બી આલેખ જોઈએ એક તો આવૃત્તિ ચિહ્નનો આલેખ એટલે કે ટેબલ અને બીજું જોયું ચિત્ર આલેખ ચિત્ર આલેખ કોને કહેવાય તો કોઈ વિશાળ માહિતીને નાના ચિત્ર સ્વરૂપે દર્શાવવાનું જે આલેખ વપરાય છે ચિત્ર આલેખ અને છે હવે જોઈએ આજે જે શીખાય એના પરથી આજે હોમવર્ક જોઈએ તો હોમવર્કમાં આપણે જોઈએ તો સ્વાધ્યાય 9.1 સ્વાધ્યાય 9.1 છે જેમાં આપણને આવૃત્તિ ચિહ્નના દાખલા અને આ ઉપરાંત ચિત્ર આલેખના દાખલા આપેલા છે જે તમારે ફેસબુકમાં લખવાના રહેશે હવે આવૃત્તિ ચિહ્ન અને ચિત્ર આલેખના જે દાખલા છે એ દાખલાની રકમ પૂરી થાય એટલે કે ટેબલ પૂરું થાય એના નીચે એના ક્વેશ્ચન આપેલા છે જે આપણે ટેબલ આધારિત લખવાના છે એ ક્વેશ્ચનના આન્સર પણ તમારે લખવાના રહેશે આ ઉપરાંત સ્વાધ્યાય કોટીમાં ક્વેશ્ચન નંબર 4 થી ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 4 થી ક્વેશ્ચન નંબર 8 માં આપણને ચિત્ર આલેખ અને આવૃત્તિ ચિહ્નના દાખલા છે જે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે થેન્ક યુ